નમસ્કાર, વિવાદમાં સંવાદનું મહા પ્લેટફોર્મ એટલે બિગ ડિબેટ. સ્વાગત છે આપનું બિગ ડિબેટમાં. હું છું આપની સાથે સંધ્યા અને આજે આપણે વાત કરીશું હાર્દિકની, કારણ કે હાર્દિકના એક નિવેદને અત્યારે ચર્ચા જગાવી છે. વાત કરીશું આ નિવેદનની. તો હાર્દિક પટેલે સીએમ બનવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તેમનું નિવેદન આ પ્રકારનું છે. જૂનાગઢમાં એક કાર્યક્રમ દરમિયાન હાર્દિકે કહ્યું કે સીએમ 55 વર્ષે જો સીએમ બન્યા હોય, એટલે કે વિજય રૂપાણી, તો મારા પણ નસીબ ખુલી જાય. 23 વર્ષે હું પણ સીએમ બની શકું છું. સવાલ એ છે કે એક આંદોલનકારી સીએમ બનવાના સપના જુએ છે. નિવેદન તો હમણાં આપ્યું છે, પરંતુ આ પહેલા જયારે News 18 ગુજરાતી સાથે વાતચીત થઈ હતી અને એક ઇન્ટરવ્યુમાં હાર્દિક પટેલ રાજકારણમાં એન્ટ્રી વિશે શું કહ્યું હતું તે પણ સાંભળો. જે મારા સાથી મિત્રો હતા બધાને રાજનીતિક મહત્વકાંક્ષા પૂરી થઈ ગઈ, હું એક જ બાકી રહ્યો છું. હું એવી આશા રાખું કે હું બાકી રહું. ત્યારે રાજનીતિમાં નહીં આવે. રાજનીતિનો અત્યારે કોઈ એવો પ્લાનિંગ પણ નથી કર્યો કે રાજનીતિ કરવી, લોકોના મુદ્દાને ઉપાડવા છે અને ક્રાંતિકારી ચળવળ તરીકે લોકોની સમક્ષ રહેવું છે. કોક એવું કહે કે આંદોલનકારી છે અને એનાથી મને સંતોષ થાય. તો આ એક ઇન્ટરવ્યુ અને બીજી વાત જે સામે આવી છે તે હાર્દિક ખુદ કહી રહ્યા છે, અમારે કશું જ કહેવાની જરૂર નથી. પહેલા જ્યારે હાર્દિક ખુદ કહેતા હતા રાજકારણમાં આવવાની કોઈ જ તેમનું પ્લાનિંગ નથી, હજુ પણ ક્યાંક જો સામે પૂછવામાં આવે તો એવું જ કહે છે, પરંતુ જે જૂનાગઢમાં કીધું છે તે શું છે, તેની પાછળની સચ્ચાઈ શું છે, અથવા તો હવે શું હાર્દિકને ખરેખર લાગી રહ્યું છે કે 2000ની ચૂંટણી આવી રહી છે માટે જો સીએમની વાત કરું તો ક્યાંક સંસદ સભ્ય સુધી પહોંચી શકાય તેમ છે અને તેની તૈયારીઓ પણ ક્યાંક જોવા જઈએ તો પહેલેથી જ શરૂ પણ કરવામાં આવી છે. કારણ કે શિવસેનાના પ્રમુખને મળવું, આ સાથે જ નીતીશકુમારને મળવું, મમતા દીદીને મળવું, આ બધું શું સૂચવે છે તે તમામ પહેલુઓ પર આપણે ચર્ચા કરીશું. ચર્ચામાં આપણી સાથે જોડાયા છે, સ્ટુડિયોમાં મારી સાથે જોડાયા છે જયરાજસિંહ પરમાર, નેતા કોંગ્રેસ. જયરાજભાઈ, આપનું સ્વાગત છે. આ સાથે જ નિલેશ શેરવાડી આપણી સાથે જોડાયા છે, પૂર્વ પાસ કન્વીનર, અને થોડા 2-3 દિવસ પહેલા તેમણે આરોપ પણ લગાવ્યા છે હાર્દિક પર. રેશમા પણ આપણી સાથે જોડાયા છે, પૂર્વ પાસ કન્વીનર, જેઓ હવે ભાજપમાં છે. તમામ મિત્રોનું સ્વાગત છે. પરંતુ રેશમા, આપના આપ પહેલા હું જયરાજભાઈને પૂછવા ઈચ્છીશ કે જયરાજભાઈ, ક્યાંક વિધાનસભાની ચૂંટણીમાં હાર્દિકનો સાથ મળ્યો હતો આ હાથને, શું આ ટેકા સાથે હવે આગળ વધી રહ્યો છે હાર્દિક? હાર્દિકનું જે આ નિવેદન છે સીએમ બનવા ઈચ્છે છે, એ નિવેદન પર આપ શું કહેશો? હાર્દિક પટેલ આમ તો અત્યારે જાહેર જીવનમાં તો પ્રવેશી ચૂક્યા છે, હવે એ રાજનીતિમાં, સક્રિય રાજનીતિમાં પ્રવેશ છે કે કેમ એ તો આવનારો સમય બતાવશે. પણ એક વાત ચોક્કસ છે કે જે વાત ચૂંટણી વખતે જે વાત હાર્દિક પટેલ અને સમગ્ર પાટીદાર સમાજ, જે ભારતીય જનતા પાર્ટીની સરકારથી નારાજ હતો, એની નીતિઓથી નારાજ હતો, એની સામે વાદા હતા, એમની સામે જે દમન ગુજાર્યું હતું, એ જુદા જુદા કેટલાય મુદ્દાઓ સાથે, જે ડીએમડીસી ગ્રાઉન્ડથી લઈ અને 14 યુવાન દીકરાઓની હત્યા સુધી આ બધી જે વાત થઈ, એમાં એક સમાજ એક ચોક્કસ પોતાનો રોષ હતો. અને એમને એક જ વાંધો હતો એમાં કે કોંગ્રેસને એમને સમર્થન, હાર્દિક પટેલે પોતાની કોઈ સભામાં એવું નહોતું કહ્યું કે તમે કોંગ્રેસને મત આપજો, કે હંમેશા એવું કહેતા કે આ સરકારને હરાવો, ભારતીય જનતા પાર્ટીની સરકાર દમનકારી સરકાર છે, પાટીદાર વિરોધી સરકાર છે, એ આ સરકારને મત ના આપો, એવી વાત હતી ગુજરાતની અંદર. જ્યાં સુધી કાન આમ પકડો કે આમ પકડો, કાન પકડો ટૂંકમાં મહત્વનું, પણ ચોક્કસ વાત છે કે સરકારને મત ના આપો એવું બની શકે. એક વાત ચોક્કસ છે કે સરકારની સામે ગુજરાતમાં 2 પક્ષો છે, એટલે કોંગ્રેસની વાત આવે, કદાચ બીજું રાજ્ય હોય તો એવું ના પણ બન્યું હોત, બીજું રાજ્ય હોય તો બીજો વિકલ્પ પડ્યો હોત, પણ ગુજરાતમાં
વિધાનસભા ચૂંટણીમાં એવી કોઈ ડીલ થઈ હતી હાર્દિક સાથે કે ભાઈ જો કોંગ્રેસ જીતી ગઈ તો પછી સીએમ નો ચહેરો હાર્દિક હશે આગળના સમયમાં? ના, એવી કોઈ વાત થઈ નહોતી કે એવી રાજનીતિમાં કોંગ્રેસમાં કોઈ સીએમ પ્રોજેક્ટ કરવાની સામાન્ય રીતે એવી પદ્ધતિ પણ નથી. એટલે સવાલ એનો નથી, પણ એક વાત તો ચોક્કસ છે કે પાટીદાર સમાજે 100% સમર્થન આપ્યું હતું કોંગ્રેસને, અને કોંગ્રેસનું મતદારો ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં, અને એનું પરિણામ જોયું જ છે. 151 ની વાતો કરવાવાળી પાર્ટી બે આંકડાના નામે કોંગ્રેસ જીતી છે એમ કહો છો? એક વાત જઈ રાજનીતિમાં એટલું યાદ સમજો કે પહેલાનો જમાનો હતો કે માથા કાપી રાજ લેવાતા હતા, હવે લોકશાહીમાં માથા ભેગા કરી રાજ લેવાના હોય, જ્યારે માથા ભેગા કરી રાજ લેવાના હોય ત્યારે તો નાના નાના માણસની જરૂર પડે. સમય પ્રમાણે રાજનીતિ બદલાતી હોય, અને મોટો સમાજ છે, બહોળો સમાજ છે, શક્તિશાળી સમાજ છે, કેમ જરૂર ના હોય? 100% જરૂર હોય, એમાં કશું ખોટું નથી. બિલકુલ બિલકુલ જયરાજભાઈ, અમે તો એમાં કઈ જ ખોટું નથી કહેતા. સવાલ તમારી જે વાત છે એને જો હું કહી રહી છું. નિખિલ પણ આપણી સાથે જોડાયા છે, પૂર્વ પાસ કન્વીનર. રેશમા, આપની પાસે આવીશ અને આપની પાસેથી જાણવા ઈચ્છીશ કે હાર્દિકને સીએમ બનવું છે કે પછી સંસદ સભ્ય બનવું છે? બેન, સીએમ તો મારે બનવું છે, એટલે એના બનવાથી કોઈ સીએમ બની જાય એ મુદ્દો તો ઠીક, હવે એને તો જે બનવું હશે બનશે. પરંતુ આજે મને જ્યારે કોંગ્રેસ પક્ષના પ્રવક્તા જે વાત કરી રહ્યા છે સાંભળીને બહુ હસવું પણ આવે છે અને દુઃખ પણ થાય છે કે એમની પાસે જીતવા માટે કંઈ હતું નહીં, અને ગુજરાતમાં જે જાતિવાદનું જાહેર ફેલાવ્યું અને એનો જ એક નમૂનો અને એક ઉદાહરણ એ તમે જેમને સીએમની વાત કરી રહ્યા છો, જેમને સીએમ બનવું છે એવા હાર્દિકભાઈ છે. એટલે કહેવાનો મતલબ અહીંયા કે એમને સીએમ બનવું છે કે નહીં બનવું એ તો એનો પ્રશ્ન છે, કોઈના બનવાથી કોઈ સીએમ કહેવાથી કોઈ સીએમ બની નથી જતું. પરંતુ એક વસ્તુ સ્પષ્ટ છે કે સમાજના નામ ઉપર સમાજની ભોળી પ્રજા અને ભરમાવી ગેરમાર્ગે દોરી અને કોંગ્રેસનો હાથો બની અને કામ એ ચોક્કસ કરી રહ્યા છે. જી, સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા છે. નિખિલ, આના ઉપર શું કહેશો આપ? જે રેશમા આરોપ લગાવી રહી છે અથવા તો જે સમાજને પણ દેખાઈ રહ્યું છે કે સમાજને ગેરમાર્ગે દોરવાનું કામ કર્યું છે. કે આજ રેશમાબેન પાટીદાર અનામત આંદોલન સમિતિ સાથે જોડાણ હતા, સમાજને અનામત મળે એમના માટે કાર્ય કરતા હતા, પરંતુ એમનો શું મોહભંગ થયો એ નથી ખબર પડતી કે એમને રાતોરાત ભાજપમાં જોડાવવું પડ્યું. 2 દિવસ પહેલા નરેન્દ્ર મોદી વિરુદ્ધનું, અમિત શાહ વિરુદ્ધનું એમને મામા શકુની મામા કંસ જેવા શબ્દોથી બોલાવતા હતા, અને એમના 2 જ દિવસ પછી તરત જ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવવું પડ્યું. શું કારણ હતું? જો હકીકત ગેરમાર્ગે, હકીકત જ ગેરમાર્ગે દોરતા હતા તો પહેલા ક્યાં હતા? નિખિલ, આપ પણ ગયા હતા બીજેપી? હાલની તારીખે કહેવા માટે તૈયાર છું કે પાટીદાર સમાજ નિખિલ આપ પણ ગયા હતા બીજેપી? કારણો બે છે, શાંતિ હાલની તારીખે બે કારણો છે નિખિલ ભાઈ. પહેલું તો માંગણી પૂરી થઈ ગઈ છે, કારણ પણ મેં બતાવ્યું હતું. બીજું કારણ કે અમે કોંગ્રેસ માટે રાજનીતિ મેં બતાવ્યું હતું, અને હું તો હાલની તારીખે કહેવા માટે તૈયાર છું કે રાજ્ય સરકાર શા માટે આ પંચની રચના નથી કરતી, શા માટે જે સર્વે કરાવવાનો છે સર્વે નથી કરાવતી. હું એક જ વાતમાં માનું છું કે પાટીદાર સમાજ અનામતમાં ચાહે હાર્દિક હોય, ચાહે કોઈ પણ કન્વીનર હોય, કોઈ પણ વ્યક્તિ હોય, પણ આપના જ નેતાને તો હવે જી આપ જેને તારીખે જો એ પાટીદાર સમાજ આપે જેને મોટા કર્યા છે પાટીદાર સમાજ એમને હવે નેતા બનવું છે, સીએમ બનવું છે, આમાં અનામતની લડાઈ તો ક્યાં મારી સાથે આવવા તૈયાર છે? નિખિલ, અનામતની લડાઈ ક્યાં છે હવે? આમાં ઓબીસી જે પંચ છે એમની અંદર સર્વે કરાવવા માટે હું જાઉં છું. જી, હું પણ એ જ કહેવા માંગુ છું કે અનામત મેળવવાનો મુદ્દો છે તો રેશમાબેન હોય, વરુણભાઈ હોય, કે નિલેશભાઈ અરવાડિયા હોય, હાર્દિક હોય કે હું હોઉં, હું હજી કહું છું કે ઓબીસી પંચ પાસે સર્વે કરાવે ને સર્વેના આધારે નક્કી કરે કે પાટીદાર સમાજને શું મળી શકે એમ છે અને શું નથી મળી શકે. શા માટે સરકાર આ સર્વે નથી કરાવતી? ઓકે, સરકાર હા ઠીક છે, એ રેશમાને આપણે થોડી સમય પછી પૂછીશું. પરંતુ નિખિલભાઈ, આપનું શું રિએક્શન છે હાર્દિકને હવે સીએમ બનવું છે? કારણ કે થોડા સમય પહેલા પણ જે પ્રકારના દ્રશ્યો આપણે પણ જોયા છે કે ઉદ્ધવ ઠાકરેને મળે છે, નીતિશ કુમારને મળે છે, અહીંયા માયા દીદીને મળે છે, જોકે એના જવાબમાં હાર્દિક એમ કહે છે કે કોઈને મળવામાં વાંધો નથી, પરંતુ આ મળવાનું કારણ શું? આજે કોઈ પણ રાજ્યની અંદર ઘણી બધી પાર્ટીઓ છે, એમના આગેવાનો બોલાવતા હોય છે તો જાય છે. જ્યારે આજના હાર્દિકના નિવેદન બાબતેની વાત કરું તો હાર્દિક પટેલે એવું નથી કીધું કે 23 વર્ષે હું પણ સીએમ બનું, અને આપણે પણ ખ્યાલ હશે કે 25 વર્ષ સુધી
ધારાસભ્યની ચૂંટણી ના લડી શકે 25 વર્ષ પૂરા ના હોય ત્યાં સુધી. ઓકે, એટલા માટે સીએમ બનવાની કોઈ વાત નથી. ઓર બીજી વાત, અમે નિલેશ અહીંયા અમે નિખિલ અમે અહીંયા કશું નથી કહી રહ્યા. જે જે હાર્દિક કહે છે અમે બતાવી રહ્યા છે, એમાં અમે અમે ખોટું કશું નથી બોલી રહ્યા. ઠીક છે નિલેશ, નિલેશભાઈ આપની પાસે આવું છું. બે ત્રણ દિવસ પહેલા આપે પણ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. હા, એમની અંદર એવું નથી કીધું કે 23 વર્ષે હું સીએમ બનું. હા, એમણે કીધું કે મારા નસીબ ઉગડી જાય તો થઈ શકે. ઠીક છે નિલેશભાઈ, પણ નસીબ નસીબ ઉઘડી જાય તો બની શકે એવું કીધું છે, પણ શું બની શકે એવી વાત નથી. એક સમાજને સારી દિશામાં પણ લઈ શકે, સમાજને કંઈક અપાવી પણ શકે, ખાલી સીએમ બની શકે એ કંઈ ફિક્સ નથી. ઠીક છે જયરાજભાઈ, શું કહેશું? હમણાં જે વાત ચાલતી હતી કે હાર્દિક પટેલ મમતા દીદીને મળે કે કોઈ પણ મુખ્યમંત્રી મળે કે દેશના કોઈ પણ રાજનેતાને મળે, તેમાં વાંધો શું હોઈ શકે? નરેન્દ્રભાઈ આપણા પરંપરાગત દુશ્મન નવાઝ શરીફને મળી શકતા હોય, પાકિસ્તાનના વડાપ્રધાને જો મળી શકતા હોય, તો આ દેશના રાષ્ટ્રના જે અનામત આંદોલન તો ગુજરાતમાં ચાલી રહ્યું છે ને, અનામત આંદોલન ગુજરાતમાં ચાલી રહ્યું છે ત્યારે અનામતની વાતો થતી નથી. નિખિલભાઈ, માનો કે હાર્દિક પટેલે એમ કે મારા સીએમ થવું છે, વડાપ્રધાન થવું છે, તો રાજનીતિમાં આવેલા વ્યક્તિની જીજી વિશે હોય, મહત્વ કક્ષા હોય, એમાં ખોટું શું છે? પણ એ માની લો ને, તો પછી રાજનીતિમાં આવેલી વ્યક્તિ કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પક્ષ હોય, આંદોલન રાજકારણ પ્રેરિત હતું, તો પછી સવાલ એ થયો. નહીં, આંદોલન તો આંદોલન ની રીતે થયું હતું. ગુજરાતની અંદર રાજનીતિમાં એ ગમે તે થઈ શકે, એની મહત્વકાંક્ષા થોડી ના હોય. વાત આંદોલન હતી, રાજનીતિ આવી ગઈ. જયરાજભાઈ ના નિખિલભાઈ બંનેના પ્રશ્નોનો જવાબ દેવા માંગુ છું. જયરાજભાઈ જે કહી રહ્યા છે કે ભાઈ વડાપ્રધાન શ્રી પાકિસ્તાનમાં જઈને મળે છે, અરે અમે અમે લોકો દેશમાં શાંતિ સ્થાપાય, દેશની સુખ સમૃદ્ધિ વધે એના માટે મિત્ર દેશો સાથે ચિંતાઓને નથી મળતા. તમે અત્યારે સવાલ એ છે કે જો ચમત્કાર થાય તો હું નાની ઉંમરે સીએમ બનું. હાર્દિક આવું કંઈક કહી રહ્યા છે. હાર્દિકને સીએમ ના આભાર ખાશું. રાજયોગ છે હાર્દિકના નસીબમાં, તે આપણે તેમના જ પૂર્વ જે સાથીઓ છે તેમને આપણે પૂછીએ. નિલેશભાઈ, આપણે ઘણો સમય હાર્દિક સાથે વિતાવ્યો છે, આખરે શું વ્યૂહરચના હવે દેખાઈ રહી છે હાર્દિકની? સૌ પ્રથમ તો વાત કરું સંધ્યા, તો મને એ જ નથી સમજાતું કે આવું શાને થાય છે. ફૂલડાઓ ડૂબી જતા ને આ પથ્થરો તરી જાય છે. આ બધા મારા સાથી મિત્રો છે. આંદોલન 2015 મેં ચાલુ કર્યું હતું, ત્યારથી લઈને શુભ શરૂઆત મારી બાજુમાં જ બેઠેલા રેશ્માબેન, વરુણભાઈ, ત્યાર પછી દિનેશભાઈ, ત્યાર પછી હમણાં થોડા જ સમય પહેલા અતુલભાઈએ પણ કોંગ્રેસ જોઈન્ટ કરી. હાર્દિકનું ડ્રીમ્સ હોય, સપનું હોય સીએમ બનવાનું કે પીએમ બનવાનું, તો મોસ્ટ વેલકમ. પણ એને ઓપનલી રાજનીતિની અંદર સમાજ નીતિ છોડી અને રાજનીતિ કોઈ પણ પક્ષ જોઈન્ટ કરી લેવો જોઈએ, જેમ અતુલભાઈએ કર્યો, જેમ રેશ્માબેને કર્યો, જેમ વરુણભાઈએ કર્યો, જેમ ચિરાગભાઈએ કર્યો, એવી રીતે હાર્દિકને પણ ઓપનલી સમાજ નીતિ છોડી અને રાજનીતિ જોઈન્ટ કરી લેવી જોઈએ. ડબલ નીતિ એક સાથે ના કરાય. એક મિયાનની અંદર અમારા સૌરાષ્ટ્રમાં કાઠિયાવાડમાં એક કહેવત છે, એક મિયાનની અંદર એક જ તલવાર રહે, બે તલવાર ના રહે. હાર્દિક ડબલ ગેમ રમી રહ્યો છે, એનો જ અમને વિરોધ છે. 2015 માં આંદોલન કરેલું, આંદોલન નો આટલો લાંબો સમય
આ તપશ્ચર્યા શા માટે કરવી પડે? નહીં, હાર્દિકે હાર્દિકે ટ્રેક છે, હાર્દિકે ટ્રેક ચેન્જ કર્યો છે બિન. અચ્છા, હાર્દિક જે આંદોલનનો મુદ્દો હતો એ છોડી અને સર્વે સમાજની વાતો કરે છે, વિકાસનો ગરબો ગાવા માંડ્યો છે, બેરોજગાર યુવાનોની વાતો કરે છે. અમે એટલા માટે જ બોટાદ સભા કરેલી, 3 દિવસ પહેલા પણ અમે સામાજિક સંસ્થા, ધાર્મિક સંસ્થા અને તમામ પાટીદાર સમાજના આગેવાનોને અમદાવાદ એકત્રિત કરેલ. મારી પાસે એક જ વાત આવશે, સમાજ માટેની વાત, અને હું સમાજ નીતિ ઓપનલી કરી રહ્યો છું. ભાજપ ઉપર 1% પણ પ્રેમ ન હતો, 100% વિરોધ હતો, અને કોંગ્રેસ ઉપર પણ પ્રેમ નથી. કોંગ્રેસને આટલી વધુ સીટો લાવી દેવા છતાં પણ કોંગ્રેસે પણ પાટીદાર સમાજ માટે કશું જ કરેલું નથી. જેમ ભારતીય જનતા પાર્ટીએ દમન કરેલું છે, એવી જ રીતે કોંગ્રેસે પણ પાટીદાર સમાજનો ઉપયોગ કરેલો છે. ફક્ત અમારી સમાજની માંગ લઈને રોડ ઉપર ઉતરેલા છીએ. જયરાજભાઈ, જે દિલેશભાઈ વાત કરે છે એમાં કોંગ્રેસે પાટીદાર સમાજનો ઉપયોગ કર્યો રાજનીતિમાં એવું કહી શકાય, પણ દુરુપયોગ કર્યો નથી. એટલા માટે કે જાહેર જીવનમાં જયારે કોઈપણ રાજકીય પક્ષો ઇલેક્ટોરલ સિસ્ટમમાં મતદાર હોય તો એને મત આપવાનો જ હોય. એટલે એમને એમની જ લડાઈ હતી, એ સરકારની સામેની હતી, અને એ સરકારની સામે એમને પરિણામ આપવું હતું. પાટીદાર સમાજ સમગ્ર રીતે સમસમીને બેસી ગયો. જયરાજભાઈ, મત આપવાનો હોય પણ અમારી પાસે ત્રીજો વિકલ્પ ન હતો, એટલા માટે હું તો એ દિલેશભાઈ પસંદ કરવી પડી. દિલેશભાઈ, હું એ જ કહેવા માંગુ છું, જે આપે કહ્યું એ જ હું કહું છું, કે મેં પહેલા અગાઉ મારા નિવેદનમાં કહી ચૂક્યો છું કે ગુજરાતની અંદર 2 પક્ષોની રાજનીતિ અત્યારે ચાલી રહી છે, ત્રીજા પક્ષો અહીંયા ચાલતા નથી. એટલે સર્વદલીય વાત આવતી નથી. આપવો નતો, પરંતુ પરાણે આપવો પડે, કારણ કે ત્રીજી કોઈ અમને ભારતીય જનતા પાર્ટી હરાવી હતી. પણ કોંગ્રેસ પક્ષના આગેવાન તરીકે હું ચોક્કસ માનું છું કે પાટીદાર સમાજે કોંગ્રેસને મદદ કરી છે, ભવિષ્યમાં પણ કરશે, ભૂતકાળમાં કરતા હતા, ભૂતકાળમાં પણ કોંગ્રેસ સરકાર હતી. એટલે જાહેર જીવનમાં, ઇલેક્ટોરલ સિસ્ટમમાં દરેક મતદારની કોંગ્રેસે પાટીદાર સમાજને શું મદદ કરી છે? પાટીદાર સમાજની મદદ કરી, હવે હું કહું નીલેશભાઈ, પછી નીલેશભાઈ હવે સાંભળો, હું કહું તમને પહેલી વાત, શરૂઆતથી કહું, સૌથી પહેલી વાત કરું, માન્ય કપિલ સિબલ સાહેબ જે વાતો કરતા હતા એના સંદર્ભમાં તમે શું કર્યું છે મારા સમાજ માટે? હું એ જ કહેવા માંગુ છું, જે વાત કપિલ સિબલે કરી હતી એ કાયદા માટે આજ પણ ભારતીય જનતા પાર્ટી કે સરકાર કે એમના એક પણ લીગલ એડવોકેટ કે એમના સલાહકારો ડિનાઈ કરી શક્યા નથી, એને ના પાડી શક્યા નથી. એ જ વાતમાં જયારે આખા પાટીદાર સમાજના તમામ સાહેબ અમે ભાજપથી હાથ જોડી છે, એનો મતલબ એ નથી. મારી વાત આપ સાંભળજો, ખ્યાલ આવશે. અમે કંટાળી ગયા છીએ, ગાંધી ભવન આવ્યા હતા તમામ લોકો, દમન કર્યું છે એનો મતલબ એ નથી. ભવન તમામ લોકો આવ્યા હતા, અમારા સમાજનો કેવો દિવસ પર રામણિયા પર હતા, અને તમામ અભિનય જીવનના તમામ લોકો આવ્યા હતા, તમારા સમાજ પર નહીં. હું એક વાત કહેવા માંગુ છું, વાત સ્વીકારી હતી ભાઈ, એ એ વખતે તમે એ વાત હતી. અચ્છા, હવે 2 દિવસમાં કેથી કમ્યુનિસ્ટ ખોટા થઈ ગયા એ મને સમજાવો. ભાજપ વિરોધ કરશે તો અમે ભાજપ નો પણ છાતી ઠોકીને વિરોધ, પણ અમે તો અમારું સ્ટેન્ડ આજે પણ કાયમ જ છે. તમારા મત પોતાના નથી, કોંગ્રેસ પોતાનું સ્ટેન્ડ નહીં બદલી શકે. કોંગ્રેસની તો એક નીતિ છે, કોંગ્રેસ કોંગ્રેસ પણ એવું કહે છે કે પાટીદાર સમાજ ને અનામત મળવું જોઈએ. હું એક જ વાત કહેવા માંગુ છું, સૌ સાથે આયોગ છે, જે ચૂંટણી પંચ, જે સોરી, જે કોઈ રચના કરવાની છે, પીબીસી કમિશન છે, કમિશન ની અંદર સૌ સાથે મળી અને આપણે આવેદન આપીએ કે ટૂંક સમયની અંદર સર્વે કરાવે, અને સર્વે ના આધારે જે અનામત મળવાની છે એમની ઘોષણા કરે, સર્વે શું કહે છે એમના આધારે પાટીદાર સમાજને આપવામાં આવે. શું રેશમાબેન, નિલેશભાઈ અને કોંગ્રેસ કે ભારતીય જનતા પાર્ટી સાથે આવવા માટે તૈયાર છે? નરેન્દ્ર મોદી એવી જ રીતે કોંગ્રેસ પણ પાટીદારોને અનામતમાં હાર્દિક પટેલ થી છૂટા પડ્યા પછી એક પણ વ્યક્તિ બધા એવું કહેલો, એક પણ નેતા કરી રહ્યા છે કે ભાઈ ઓબીસી કમિશન માં સર્વે કરાવો,
સર્વે કરાવો, સર્વે કરાવો. પહેલી વાત તો ઈ, પહેલી વાત તો ઈ, નિખિલભાઈ જે વાત કરી રહ્યા છે ઓબીસી આરક્ષણની, તો એને તો પહેલા ઓબીસી આરક્ષણના નીતિ નિયમો જાણવા પડે. પહેલી વસ્તુ તો આરક્ષણ એ આર્થિક બેઝ ઉપર નહીં, પરંતુ સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગને છે. ટોળકી હતી, તેમના સાથી મિત્રો હતા, તે અલગ થઈ ગયા, અને ત્યારબાદ હવે હાર્દિક એકલી રીતે ચાલી રહ્યો છે. પરંતુ તેને કોનો સાથ મળશે જ્યારે તેમને સીએમ બનવું છે? હવે ખબર નથી સીએમ ક્યાંના કેવી રીતે બનશે એ, પરંતુ લોકસભા ચૂંટણી જરૂર નજીક આવી રહી છે, અને જે રીતે ભૂતકાળમાં તેમણે અનેક લોકો સાથે, રાજનેતાઓ સાથે જે મિટિંગો કરી છે, તેનાથી અંદેશો એ આવી શકે કે તેમણે શું લોકસભા ચૂંટણી લડવી છે, સંસદ સભ્ય બનવું છે, જોઈશું. હવે બહુ ઓછો સમય બાકી રહ્યો છે લોકસભા ચૂંટણીને, લગભગ એકાદ વર્ષ જેવું બાકી રહ્યું છે. ધીમે ધીમે આ પણ પત્તા ખુલતા જશે. આપ સૌનો આભાર અમારી સાથે જોડાવા બદલ.